नमो अरिहंताणम्, नमो सिद्धाणम्, नमो आयर्याणम्, नमो वज्जायाणम्, नमो लोए सव्वसाहुणम्। तद् गुणलब्धये प्रात्पर गुरुवे नमः, परंपराचार्य गुरुवे नमः, परम गुरुवे नमः। ओ આત્મકલ્યાણના માર્ગમાં સાચા જ્ઞાનની અગત્ય, આત્મકલ્યાણના માર્ગમાં સાચા જ્ઞાનની અગત્ય જ નહીં, અનિવાર્યતા। કોઈ જીવને સાચું જ્ઞાન ન હોય અને એનું આત્મકલ્યાણ ખરેખર થઈ જાય એવી વિશ્વ વ્યવસ્થા ज्ञानी भगवंतो स्वीकारता नहीं। ज्ञान मीमांसा ने समयसार बन्ने मा ए आवे छे। श्रेणिक महाराजा केम तीर्थंकर थवाना छे? आम तो बहु उग्र स्वभावना हता अने बहु मोक्ष मार्ग ने विपरीत हता, व्रत नहीं पच खाण नहीं नहीं त्याग वस्तु कोई नो, महापद्म तीर्थंकर थशे श्रेणी कठाणंग जोई लो। भक्ति अने सच्चाई, भक्ति एटले भाव अने सच्चाई नो अर्थ छे स्ट्रेट फॉरवर्ड, ऑनेस्ट, अनक्रुकेड, कपट रहित थई आत्म अर्पण, एवं एमना हृदय में उपजो भाव, साचू प्रायश्चित थयू भगवान ना सान्निध्य ने पामी ने अने एमने ए प्रमाण तीर्थंकर नाम कर्म बनना। समय सार मां तो भगवान के भाई व्यवस्था जेवी जे विश्व बहु लोक ज्ञान गुणे रहित आ पद नहीं पामी शके रे, ग्रहण कर तू नियत आ जो कर्म मोक्षे छा। नहीं पामी शके एवं कहू, नहीं पामे एम नहीं कहू, कोक ने तो थी जाए, तमे बधा बीजा मार्ग थी जाओ, पण हूँ तो ज्ञान वगर पण मोक्षे जतो रहूं, मारे आत्मा आत्मा ने कहीं जाणवानी जरूर नहीं, एवं नहीं व्यवस्था नहीं। साची श्रद्धा पण जोईए, साचू ज्ञान पण जोईए अने साचू आचरण पण जोईए, त्रणेयनी एकता जोईए तो परम कल्याणनी आ जीवनमां पण प्राप्ति थाय, धर्म प्राप्त थाय तो भविष्यमां सुख थाय एवुं नथी। भविष्यमां तो सुखना संयोग मळे ज, पण जेने धर्म खरेखर प्राप्त थाय तेने हियर नाउ, हमणां ज रोकड़ियो धर्म छे भगवाननो। चित्त प्रसन्न, અંતરમાં શાંતિ, સર્વાંગ સમાધાન, ચિંતાઓનો નાશ, ટેન્શન નહીં, આ
અલૌકિક ધર્મનું સ્વરૂપ જગતના જીવોને અંતરમાં બેઠું નથી, માટે ધર્મનો પ્રયત્ન કરતા નથી, બીજી બીજી વાતનો પ્રયત્ન કરે છે. અને ધર્મ દ્વારા વર્તમાનમાં પણ શાંતિ, શેષ જીવનમાં પણ શાંતિ, આગામી જીવનોમાં પણ શાંતિ, ને અલ્પકાળમાં અનંત આનંદની પ્રાપ્તિ થશે એવી અંતરંગ માન્યતા, અભિપ્રાય હજુ પાકો થયો નથી. એ જ્ઞાનની વાત ચાલે છે, એમાં પાંચ પ્રકારના જ્ઞાનની વાત હતી ગઈકાલે. એમાં ઇન્દ્રિયોને મન દ્વારા જે સીધું જાણવામાં આવે એનું નામ મતિ જ્ઞાન, એમ ગઈકાલે વ્યાખ્યા કરી હતી. આજે આગળ બીજા પ્રકારના જ્ઞાનની વાત આચાર્ય સમજાવે છે, એટલે અહીંયા આચાર્યના આશ્રયથી સમજાવે છે સંતો. શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાનથી જાણેલા પદાર્થ દ્વારા બીજા પદાર્થને કે વિષયને જાણવો તે શ્રુત જ્ઞાન છે. સ્ટેજ ટુ, સ્ટેજ વન ઇઝ મતિ જ્ઞાન. હવે સ્ટેજ ટુ એ આપણને આગળ દ્રષ્ટાંતિ સમજ. જેમ કાનથી આત્મા શબ્દ સાંભળ્યો એ મતિ જ્ઞાન છે, આત્મા શબ્દથી આત્માના ગુણ પર્યાય આદિનો બોધ થવો તે શ્રુત જ્ઞાન છે. આત્મામાં જ્ઞાન ગુણ છે, આત્મામાં દર્શન ગુણ છે, આત્મામાં આનંદ ગુણ છે, આત્મામાં શક્તિ ગુણ છે, વગેરે વગેરે વિસ્તારથી જાણ્યું, વિશેષ જાણ્યું. એટલા માટે શાસ્ત્ર જ્ઞાનને શુદ્ધ જ્ઞાન કહે છે. આપણે અક્ષરો વાંચીએ છીએ અથવા સાંભળીએ છીએ તે દ્વારા ફરી મનથી વિચાર કરીને શબ્દો વડે જે જે પદાર્થોનો સંકેત હોય છે તેને બરાબર જાણી લઈએ છીએ તે શ્રુત જ્ઞાન છે. ગઈકાલે થઈ ગયું મને લાગે છે, ખરું? શ્રુત જ્ઞાન થઈ ગયું. આ શ્રુત જ્ઞાન મન દ્વારા જ થાય છે. શ્રુત જ્ઞાનના બે ભેદ છે, અક્ષરાત્મક શ્રુત જ્ઞાન, અનક્ષરાત્મક શ્રુત જ્ઞાન. જે અક્ષરો દ્વારા અર્થ વિચારવા, જે અક્ષરો દ્વારા અર્થ વિચારવાથી થાય છે તે અક્ષરાત્મક શ્રુત જ્ઞાન છે. જેમ કે શાસ્ત્ર દ્વારા જ્ઞાન, સ્પર્શનાદી ઇન્દ્રિયોથી મતિ જ્ઞાન દ્વારા પદાર્થોને જાણીને ફરી તે જ્ઞાન દ્વારા તે પદાર્થમાં હિતરૂપ કે અહિતરૂપ બુદ્ધિ થાય તે અનક્ષરાત્મક જ્ઞાન છે, શ્રુત જ્ઞાન છે. મમ્મી બાબાને કહે છે કે કોલસાને, સળગતા કોલસાને અડવું નહીં, દાઝી જવાય, એ શ્રુત જ્ઞાન છે. મતિ જ્ઞાનથી પહેલા જે જાણ્યું તે ઉપર વિચાર કરવાથી જે વિશેષ જ્ઞાન થયું તેનું નામ શ્રુત જ્ઞાન. અને એ શ્રુત જ્ઞાન તે મુખ્ય પ્રયોજન છે, કારણ કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ માટે અથવા પરમ કલ્યાણની પ્રાપ્તિ માટે અવધિ જ્ઞાન કામમાં આવતું નથી, મનઃપરે જ્ઞાન કામમાં આવતું નથી સીધું, અને મતિ જ્ઞાન પણ કામમાં આવતું નથી સીધું. એકલું દ્રવ્ય શ્રુત દ્વારા ભાવ શ્રુત જ્ઞાન જે છે એ ભાવ શ્રુત જ્ઞાન એ જ આત્મકલ્યાણનું કારણ છે અથવા આત્માની અવનતિનું કારણ. ભાવ શ્રુત જ્ઞાનને તમે કથનચિત ચિંતન કહી શકો, અનુપ્રેક્ષા કહી શકો છો. ખોટું ચિંતન કરે, ખોટા ભાવ કરે, ખોટા વિચારો કરે, ખોટું જ્ઞાન સેવે તો દુઃખી થાય અને પાપનો બંધ થવાથી ઘણું દુઃખ ભવિષ્યમાં મળે, વેઠવું પડે. અને સારા વિચાર કરે,
सारा भाव करे। हूँ झूठू बोलीश नहीं, हूँ हिंसा करीश नहीं, हूँ मारी जात ने शरीर मानीश नहीं। आव बधु गुरुदेवे आचार्य भगवाने कह्यू तेने अनुसरीने चिंतन विचार भावना अनुप्रेक्षा करे तो ते पुण्यबंधनु पण कारण छे, आगळ उपर संवर अने निर्जरानु पण कारण छे, अने एज आगळ जता ध्यान थई जाय छे अने मोक्षनु कारण बनी जाय। भाव श्रुत ज्ञान जारे एकदम निर्मल थई जाय अने स्थिर थई जाय एने समाधि कहे छे। स्थिर निर्मल ज्ञान एनु नाम ध्यान। ध्यान एटले शुं? निर्मल ज्ञान ते सविकल्पक ध्यान अने निर्मल स्थिर ज्ञान ए निर्विकल्प ध्यान। मोटा मोटा योगीश्वरो एनो प्रयत्न करे छे। એટલે જે હેય જ્ઞેય અને ઉપાદેય એટલે આ છોડવા યોગ્ય છે, આ ત્યાગવા યોગ્ય છે, આ અપરિચય કરવા યોગ્ય છે એમ જાણે તો એ જે જાણ્યું એ શ્રુત જ્ઞાન દ્વારા જાણ્યું છે। એવી રીતે આ ઉપાદેય છે, આ ગ્રહણ કરવા યોગ્ય છે, આદર કરવા યોગ્ય છે, પરિચય કરવા યોગ્ય છે, અનુભવ કરવા યોગ્ય છે, વારંવાર વિચારવા યોગ્ય છે એમ જે જાણ્યું તે ઉપાદેયનું જ્ઞાન। જ્ઞાન ત્યારે જ કહેવાય કે એવું કરે તો હો, મને ખબર છે કે હિંસા કરવાથી પાપ લાગે પણ તોય હું તો એને બે ચાર લગાવી જ દઉં છું, જો ક્રોધી થઈને તો તને જ્ઞાન થયું નથી, સાચું જ્ઞાન થયું નથી। જેટલું જ્ઞાન થયું હોય તેટલું એ તે પાપથી પાછો હોય, નિશ્ચયને એમાં એવી વ્યાખ્યા કરી છે સમયસાર। જેટલું જેટલું આશ્રવોથી નિવર્ત્યો તેટલું તેટલું ભેદ જ્ઞાન થયું છે, અને જેટલું જેટલું ભેદ જ્ઞાન થાય અથવા જેટલા જેટલું આશ્રવોથી નિવર્તે તેટલું તેટલું ભેદ જ્ઞાન વિશેષ થતું જાય, અને એ ભેદ જ્ઞાનની ચરમ સીમા એ શ્રેણી ક્ષપક શ્રેણી એની ચરમ સીમા કર્ણાનયોગની અપેક્ષાએ, ચરણાનયોગની અપેક્ષાએ તો સાતમા ગોસ્થાન। આત્માને ઉપાદેય જાણ્યો, શુદ્ધ ભાવને જ્ઞાયકને ઉપાદેય જાણ્યો તો શું કરે છે પછી આગળ? અમજ તુ પ્રીતિવંત બનયામાજ થા સંતુષ્ટને, આનાથ બન તો તૃપ્ત તુજને, સુખ અહો ઉત્તમ થશે। ભક્તો ભગવાનને એવું કહે છે, તું ગતિ તું મતિ આશરો તું આલંબન મુજ પ્યારો રે, વાચક યશ કહે માહરે તું જીવ જીવન આધારો, ગિરવારે ગુણ તુમ તણા શ્રી વર્ધમાન જીન રાયા રે। એ એકેન્દ્રિયાદિ સર્વ પ્રાણીઓને હોય છે અનક્ષરાત્મક શુદ્ધ જ્ઞાન,
कीड़ी ग्यास्तेल पासे जती नथी, रख्या पासे जती नथी, पण खांड पासे जाय छे। केम? एने एवू एवी जातनो, एने एना प्रमाणमां होय, कारण के त्रण इंद्रीनो, त्रण इंद्री वाळो जीव छे, पण एटली एने एक सेंस छे, आत्मा छे ने, एटले रख्या के ग्यास्तेल होय तो त्यांथी भागे छे, अने खांड કે મીઠાઈ હોય ત્યાં આગળ જાય છે, કારણ કે એ માને છે મને અહીંયા મારો આહાર મળશે। સંજ્ઞા છે, એનામાં કોઈ હજુ વિવેક નથી, પણ સંજ્ઞા છે એટલે એ અમુક હદ સુધી જઈ શકે। માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પાંચ ઇન્દ્રિયો પણ જોઈએ અને મન પણ જોઈએ, પાંચ ઇન્દ્રિયો પણ જોઈએ અને મન પણ જોઈએ। જેમ વૃક્ષને કુહાડીનો ઉગા કરવાથી તેને કઠોર સ્પર્શનું જ્ઞાન થવું તે મતિ જ્ઞાન છે, પછી તેને દુઃખની લાગણી થવી તે શુદ્ધ જ્ઞાન છે, તો એને દુઃખ થાય છે, વ્યક્ત કરી શકતું નથી। તો આ બધા તો એક ઇન્દ્રી, બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, ચાર ઇન્દ્રી વાળા તો વ્યક્ત કરી શકતા નથી, બીજા પણ પ્રત્યક્ષપણે વ્યક્ત કરી શકતા નથી। બીજાની વાત શું? આપણી જ વાત। આપણે જ્યારે છ મહિનાના હતા અને બહુ ભૂખ લાગતી હતી તો શું કરતા હતા? એમ કહેતા, ડાઇનિંગ ટેબલ પર લાવો મને ખાવું છે, મને જમવા આપો, જમવા આપો, મને ભૂખ લાગી છે, બોલી શકે? પરાધીન, વ્યક્ત ન કરી શકે, સીધું રડે, રડે એટલે મમ્મીને ખ્યાલ આવે કે આને ભૂખ લાગી લાગે। શુદ્ધ જ્ઞાન, એની એની અપેક્ષા, શુદ્ધ જ્ઞાન, ભૂખ લાગી, દુખે છે, પેટમાં બળે। અહીંયા એકેન્દ્રીય દ્રષ્ટાંત લીધું છે, પછી તેને દુઃખની લાગણી થવી તે શુદ્ધ જ્ઞાન છે, કીડાને જીભ દ્વારા સ્વાદનું જ્ઞાન થવું તે મતિ જ્ઞાન છે, પછી તેને તે સુખદાયી કે દુઃખદાયી ભાસવું તે શુદ્ધ જ્ઞાન છે, કીડીને દૂરથી સુગંધ આવવી તે મતિ જ્ઞાન છે, પછી સુગંધિત પદાર્થની નજીક આવવાની બુદ્ધિ થવી તે શુદ્ધ જ્ઞાન છે। પતંગિયાને આંખથી દીવાનો રંગ દેખી જ્ઞાન થવું તે મતિ જ્ઞાન છે, તે હિતકારી ભાસવું તે શુદ્ધ જ્ઞાન છે, કર્ણથી કઠોર શબ્દ સાંભળવો તે મતિ જ્ઞાન છે, તે અહિતકારી ભાષે તે શુદ્ધ જ્ઞાન છે। મતિ શુદ્ધ જ્ઞાન સર્વ પ્રાણીઓને સામાન્ય રીતે હોય છે, એકેન્દ્રિયાદિથી પંચેન્દ્રિય પર્યંત સર્વને એ બે જ્ઞાનથી ઓછા જ્ઞાન હોતા નથી। આ બે જ્ઞાનોથી ની શક્તિ હોય છે, પરંતુ એ જ્ઞાન પણ ક્રમથી કામ કરે છે। મતિ જ્ઞાન છે ને, એક સમયે એકનું હોય, એક સમયે એટલું બધું જલ્દી જલ્દી ફરે છે કે આપણને એમ લાગે છે હું તો આટલા બધા કામ એક સાથે કરું છું, પણ ઉપયોગ તો એક સમયે એક હોય એવું સર્વજ્ઞ ભગવાને કહ્યું છે। એનું દ્રષ્ટાંત છે, તમે બપોરના ત્રણ વાગ્યાથી બાબા માટે ને બધા માટે ભીડ બનાવી અને છ વાગે બધા જમવા બેઠા અને તમે એને પૂછ્યું કે કેમ, કેવી થઈ છે, તો જવાબ દેતો નથી, બેરો થઈ ગયો કે સાહેબ તમે થાવ બેરા, મારા દીકરાને બેરો કરો છો, તો કેમ દેતો નથી જવાબ? એનો ઉપયોગ ત્યાં છે નહીં, પેલા ભેળની અંદર લટ્ટું થઈ ગયો છે, ભેળ ખાવાની અંદર એના સ્વાદ માણવામાં લટ્ટું થઈ ગયો છે। તો આ તો દ્રષ્ટાંત છે, આપણે બધા જગતના પદાર્થોની આસક્તિમાં લટ્ટું થઈ ગયા છીએ એટલે ભગવાન આપણને બહુ ગમતા નથી, સદગુરુ આપણને બહુ ગમતા નથી, અને ધર્મ કરવો તે પણ આપણને બહુ ગમતો, પણ હવે આ પર્યુષણ આવે એટલે શું કરીએ, ચાલો ને હવે જઈ આવીએ। અમારી બા છે ને એમ કહે છે તારે તો
આજે આ મંદિર તો જવું જ જોઈએ, પછી જે મંદિર દર્શન કરી આવો, પછી ચા પાણી ને બધું નાસ્તો એટલે જઈ આવું, ચલો ને હવે આપણે બધા પણ હો, એટલે એમાં જેને બધાને કોઈને માટે નથી, આપણા બધા માટે જ. હવે બેલ વાગ્યો, ચલો ને સ્વાધ્યાય જઈ આવીએ. ગમે છે ખરો, થોડોક ગમતો હોય તો જ અહીંયા આવે, અથવા બીજા કોઈ કારણથી આવ્યો હોય તો તારા જ્ઞાનનો વિષય પ્રભુ. ઘરમાં છોકરા સંભાળ એમ કે રાખતા નથી એટલે આવ્યો, તો એ તારા જ્ઞાનનો વિષય છે. અમારા જ્ઞાનનો વિષય કે સાહેબ ઘેરે દીકરાઓ નકામું કટકટ કરે છે, એના કરતાં અહીંયા આવીએ તો સારું, તો અહીંયા આવવાનું ફળ ન મળે. અહીંયા આવવાનું ફળ તો સર્વ પ્રકારે મારે મારા આત્માને ધર્મની પ્રાપ્તિનો ઉદ્યમ કરાવવો છે, એને માટે એ નિવૃત્તિ યોગ્ય ક્ષેત્ર છે જ્યાં સાધના થઈ શકે, એવા ભાવથી રહે તો કલ્યાણ માર્ગની પ્રાપ્તિ થાય, તો એ સાચું નિમિત્ત. કૃપાળુદેવી એ વાત શરૂઆતમાં લીધી છે. ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઇન્દ્રિના વિષયનું પણ આત્માને ભાન. અહીંયાથી દૂધપાક નો ચાખે પહોંચ્યો. ચાખો વા, તમે સાસુ કે જો તો કેવો છે, તો કે જરા અહીં મૂકું ખબર પડે ગયો સાહેબ, અહીંયા જ ચખાય. દરેક ઇન્દ્રિયની પોતાની મર્યાદા છે, એ પોતાને સોંપેલું કામ કરી શકે, બીજું કામ કરવાની એની અશક્તિ છે. પણ આત્મા બધા કામ કરી શકે. ભગવાન આત્મામાં ઇઝ ધ ચીફ કોઓર્ડિનેટર એન્ડ ઇન્સ્પાયરર ઓફ ઓલ ધ સેન્સીસ. And he is also responsible for the acts that he does intentionally through the senses. ગહન છે. માત્ર પ્રમાણિક મનુષ્યનો જ મોક્ષ માર્ગમાં પ્રવેશ છે. લાડવો અને ગરમ ગરમ તીખી દાળ ખાતો જાય ને કે મને તો કઈ રાગ નથી, એ તો આ લાડવા અને આ દાળના પરમાણુ છે એ આમાં જાય છે, એમાં મારે કઈ સંબંધ નથી. પણ ઐસા હૈ નહીં, ઐસા હૈ નહીં. શબ્દ જ્ઞાની નો મોક્ષ થતો નથી. જે સાચો ન હોય તેને સ્વર્ગાદિની પણ પ્રાપ્તિ ન થાય, મોક્ષની પ્રાપ્તિ તો ક્યાંથી થાય? દુનિયાને છેતરે પણ કર્મનો સિદ્ધાંત ભૂલ ખાતું. જે કર્મે ઋષભદેવની શરમ ન રાખી તે મારા તમારા જેવા સામાન્ય મનુષ્યોની શરમ રાખે એવું ત્રણ કાળમાં બનવાનું નથી. માટે મહાવીર ભગવાનને જ્ઞાનીઓ કહે છે કે ભાઈ, પ્રત્યેક સમયે તું સાવધાન રહે, પ્રત્યેક સમયે તું જાગૃત રહે, જે કલ્યાણકારક છે તેમાં પ્રવર્તન કર, જે અકલ્યાણકારી છે તેમાંથી નિવર્તન કર, અને જે જ્ઞેય છે એમાં ઉદાસીન થઈ જા. જ્ઞેયમાં ઉદાસીન થવાનું છે. ત્યાં હું તો ટીવી આખો દિવસ બેઠા બેઠા જ્ઞાતા દ્રષ્ટા રૂપે જોઉં છું, તો એમાં મને કઈ બંધ થાય? એવું ન હોય,
ज्ञाता दृष्टा रूपे टीवी देखी सके नहीं तू, कारण के तू बुद्धिपूर्वक ए रूम में आयो, बुद्धिपूर्वक अमुक प्रकार की चेनल मूकी अथवा दीकरा ने कीधु आ चेनल मूक माटे तने राग छे ई जोवानो। कोई एम माने के हूं तो टीवी नो ज्ञाता दृष्टा छू, तो ई बात बिल्कुल झूठी छे। ज्ञाता दृष्टा थवा माटे टीवी रूम में न बेसाय, अने कदाच प्रासंगिक जवु पड़े तो आंख बंद करी जा, तो सावधान थई जा। आनु अमे लॉजिक आपो तो आगम प्रमाण आपो तो मानिए, अमे कोई नी बात मानता कई मानो नहीं प्रभु, अहिया एवं कीधु बोलो। निमित्ते करीने जेने हर्ष थाय छे, निमित्ते करीने जेने शोक थाय छे, निमित्ते करीने जेने इंद्रियजन्य विषय प्रत्ये आकर्षण थाय छे, निमित्ते करीने जेने इंद्रिय ने प्रतिकूल एवा प्रकारोने विषय द्वेष थाय छे, निमित्ते करीने जेने उत्कर्ष आवे छे, निमित्ते करीने जेने कषाय उद्भवे छे, एवा जीवने जेटलो बने तेटलो ते निमित्तवासी जीवोनो संग त्यागवो घटे छे अने नित्य प्रत्ये सत्संग करवो घटे। जीव लीधा अजीव पर समझी लेवा, जीव लीधा अजीव पर समझी लेवा, बने ज्यां जवाथी क्रोध थाय, ज्यां जवाथी अभिमान थाय, ज्यां जवाथी मायाचार थाय, ज्यां जवाथी लोभ थई जाय, एवी जग्याए जवानुं ओछू करो। એટલે આખી વ્યવસ્થા ભગવાન સર્વજ્ઞ દેવે ચરણાનુયોગના માધ્યમથી એનું નેરેશન આખું કરેલું, ચરણાનુયોગમાં આખી એ પદ્ધતિ બતાવે છે, એ દ્વારા સાધના કરાવે છે। તો ચરણાનુયોગ ચરણાનુયોગની અપેક્ષાએ બરાબર છે, દ્રવ્યાનુયોગ દ્રવ્યાનુયોગની અપેક્ષાએ બરાબર છે, બાકીના બે અનુયોગ પોતપોતાની અપેક્ષાએ બરાબર છે। જેમ આત્માને લાભ થાય એવું કરવું, આત્માના ભાવ એટલે આપણા ભાવ, જેમ અશુભમાંથી શુભમાં જાય અને શુભમાંથી શુદ્ધમાં જાય એ પ્રકારે આપણી જીવનચર્યાને ગોઠવવી જોઈએ, એવો પ્રયત્ન કરવો જોઈએ, એવો પ્રમાણિક પ્રયત્ન કરવો જોઈએ। એકલો પ્રમાણિક નહીં, આપણે એને માટે ત્રણ વિશેષણ વાપરીએ છીએ। ફરીથી બોલો, એક બે અને ત્રણ, પરાક્રમ યુક્ત। પરાક્રમ તો પુરુષાર્થ કેવો હોવો જોઈએ, પ્રબુદ્ધ એનલાઇટન્ડ, એટલે ભગવાન કહે છે સમ્યક એમ પ્રબુદ્ધ। પ્રમાણિક એટલે સાચો સરળ અને અસત્યથી વેગળો, એ પ્રમાણિક। અને પરાક્રમયુક્ત એટલે અનિગુહિત વીર્યસ્ય સંયમસ્ય ચ ધારણમ। પરાક્રમયુક્ત એટલે પોતાની જેટલી શક્તિ છે તેટલી બધી લગાવીને તેમાં પ્રવર્તવું જોઈએ। ઘણા પૂછે કેમ ભાઈ શું ચાલે છે, કેમ ચાલે છે આજકાલ, સાહેબ થાય એટલું કરું છું, એનો અર્થ એમ કે ચાલતું નથી, ચાલતું થાય એટલું કરું છું, એટલે પણ અત્યારે એટલા એવા સંજોગ છે કે એક મરવાનો ટાઈમ નથી એટલે થતું નથી, એમ ન ચાલે। આચાર્ય કહે છે મરી જા તો પણ આત્માને જાણ, એમ કહે છે આચાર્ય ભગવાન, તો એવું કહે છે મરી જા તો પણ વાંધો નહીં, એક ભવ જશે,
પણ એવા ભાવથી મરીશ તો બીજો રૂડો ભાવ મળશે. માટે આપણે વીર ભગવાનનું નામ લઈએ છીએ, પણ નિર્બળ દુર્બળ માયકાંગલા બાયલા થઈ અને પ્રવર્તીએ તો આપણા કલ્યાણની સંભાવના થોડીક જ છે, વિશેષ થાય નહીં. એમ કૃપાળુદેવે ક્યાં કહ્યું છે? મોહગ્રંથિના ભેદમાં, મોહગ્રંથિના ભેદમાં જ્યાં તે અહીં આવે છે ત્યાં મોહગ્રંથિનું તેના પર એવું દબાણ થાય છે કે જીવ ગળિયા બળદ જેવો થઈ અને પાછો ફરી જાય છે. પણ કોઈક જ જીવ કરડિયા કરીને પુરુષાર્થ કરે છે તો તે મોહગ્રંથિનો ભેદ કરી અને આત્મજ્ઞાન સમ્યક દર્શનાદિને પ્રાપ્ત કરે. માટે આપણો પુરુષાર્થ કેવો હોવો જોઈએ? પ્રબુદ્ધ પણ હોવો જોઈએ, એનલાઇટન, પ્રમાણિક પણ હોવો જોઈએ, ઓનેસ્ટ એન્ડ સ્ટ્રેટ ફોરવર્ડ, રિયલ અને પરાક્રમયુક્ત હોવો જોઈએ, ફોર્સફુલ એન્ડ બ્રેવ, બ્રેવ એન્ડ ફોર્સફુલ. આવો હોય તો કામ. અવધિ જ્ઞાન, બે પ્રકારના જ્ઞાન થયા. મતિ જ્ઞાન, જે ઇન્દ્રિયો અને મનના માધ્યમથી સીધું થાય છે. શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાનથી પ્રાપ્ત કરેલા જ્ઞાનને વિશેષ વિચાર દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય તે શ્રુત જ્ઞાન. એટલે શાસ્ત્ર જ્ઞાન આદિ જે આપણે કરીએ તે પણ શ્રુત જ્ઞાન છે, શાસ્ત્રમાંથી જે જાણીએ. પહેલા જણાય તે મતિ જ્ઞાન, પછી શ્રુત જ્ઞાન. હવે અવધિ જ્ઞાન, અવધિ નામ મર્યાદાનું છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદામાં રહેલા પૂતગલોનું અથવા પૂતગલ સહિત અશુદ્ધ જીવોનું વર્ણન જાણવું તે આ જ્ઞાનનું કામ છે. અવધિ એટલે લિમિટ, અવધિ એટલે લિમિટ, મર્યાદા. તો અમુક હદનું જ્ઞાન થઈ શકે છે, અજ્ઞાનીને પણ અમુક હદનું જ્ઞાન થઈ શકે, અને જ્ઞાની હોય તો એને ઘણું થઈ શકે. એના બધા ભેદ છે, કદાચ આપશે. દેશ અવધિ, પરમ અવધિ, સર્વાવધિ, એવા ઘણા ભેદ છે. પણ અત્યારે તો માત્ર દેશ અવધિ જ છે. અહીંયા બીજા વિશેષ અવધિ જ્ઞાન અહીંયા છે. દ્રવ્યથી કહેવાનો હેતુ એ છે કે મોટા પદાર્થોને જાણે કે સૂક્ષ્મ પદાર્થોને જાણે. ક્ષેત્રથી કહેવાનો હેતુ એ છે કે કેટલે દૂર સુધીના પદાર્થને જાણે. એક કોષ સુધીના, સો કોષ સુધીના, હજાર કોષ સુધીના કે દસ હજાર આદિ કોષ સુધીના પદાર્થો જાણે. કાળથી કહેવાનો હેતુ એ છે કે કેટલા સમય આગળ કે પાછળનાને જાણે. દસ વર્ષ, સો વર્ષ, એક ભાવ કે અનેક ભાવને આગળ પાછળ જાણે. ભાવનો અર્થ અવસ્થા વિશેષ કે સ્વભાવ વિશેષ તે છે. અવધિ જ્ઞાનના બહુ ભેદ થઈ શકે છે. જેને જેટલો અવધિ જ્ઞાન આવરણ કર્મનો ક્ષયક્ષમ થાય છે તેને તેટલું થોડું કે વધારે અવધિ જ્ઞાન થાય છે. આ જ્ઞાન થવામાં મન અને ઇન્દ્રિયોની જરૂર નથી, આત્મા પોતે જ જાણે છે. દેવ અને તથા નારકીઓને તે જન્મથી જ હોય છે. પશુઓને તથા માનવોને સમ્યક્ત્વ કે તપના પ્રભાવથી થાય છે. એટલે અહીં શું અવધિ જ્ઞાનની વાત થાય છે? આ એક પ્રકારની એવી વિશેષ શક્તિનો પ્રકાશ છે કે જેથી અવધિ જ્ઞાની કોઈ માનવને દેખીને વિચાર કરતા તેના પૂર્વજન્મ કે ભવિષ્યના જન્મના બનાવોને જાણી શકે છે. યોગી તપસ્વી એટલું અધિક અવધિ જ્ઞાન પામી શકે છે કે આગળ પાછળના સેંકડો જન્મની વાતો જાણી શકે છે. જ્ઞાનની જેટલી નિર્મળતા થાય છે તેટલો જ તેનો અધિક પ્રકાશ થાય છે. સામાન્યપણે એવું કહી શકાય કે જ્ઞાનની નિર્મળતા થવાથી અવધિ જ્ઞાન પ્રગટે છે.
परंतु एवो नियम नथी के घणुं अवधि ज्ञान थवुं जोईए। केटलाक ज्ञानी धर्मात्माओ मति अने श्रुत ज्ञान थी सीधू ज केवल ज्ञान उपजावे छे, तेओने केवल ज्ञान के मनःपरे ज्ञान थाय ज एवो नियम नथी, अने थाय तो ते बाजू एमनी दृष्टि होती नथी। तेओ तो भाव श्रुत ज्ञान द्वारा आत्माना अनुभवनो विशेष विशेष अभ्यास करीने आगळ आगळनी अवस्थाने प्राप्त करे छे। तो अवधि ज्ञान एनी वात सामान्यपणे करी के निर्मल भाव थाय तो अवधि ज्ञान थाय छे एम सामान्य कथन कर्युं। विशेष आपणे यथा अवसर एनी विचारणा करीशुं। देह छता जेने दशा वर्ते देहाते ते ज्ञाने ना चरण मा हो वंदन अगणी। सनगुरु देव परम कृपालो देव के त्रिलोकनाथ सब संतन के जय आनंद ओम।